वर्णवेशरमण्यदर्शनं मन्दहा सरुचिरानिनां भुजं पूजितं सुरनरोमेर्मुदा धानन्दनमहं विचिन्तये मुखं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत कृपा यत कृपातमहं वन्दे परमानन्दवम् परमानन्द मादवम् સહજાનંદ સ્વામી મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય હરે કૃષ્ણ મહારાજની જય કષ્ટભંજન દેવની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામીનારાયણ એવં નિજ મંદિરમાં બિરાત એવા હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ લક્ષ્મીનારાયણ દેવ રણછોડજી નરનારાયણ દેવ રાધાકૃષ્ણદેવ દેવો એવં સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ વિહરિદાસજી એવં પૂજ્ય આત્મજીવન સ્વામી પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાસજી સભામાં ઉપસ્થિત ભાનુભાઈ સજિત્રા મગનભાઈ મુકુદભાઈ શશિકાંતભાઈ પટેલ સર્વે ભક્તજનો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે કયું વચનામૃત છે કેટલું યાદ રાખે ખબર તો પડે લોયાનું ત્રીજું છે મહાત્મય સહિત હું મહાત્મય સહિત નિશ્ચય વાળાનું ભગવાનનો જે મહિમા છે ભગવાનના સંતનો ભગવાનના ભક્તનો એવો નિશ્ચય હોવો જોઈએ એ મહાત્મા એનો મહિમા સમજી અને જો મહિમા આવે તો એ મહિમા સાર્થક રહે અને એ મહિમાથી આપણને અંતરમાં શાંતિ મળે જો મહિમા ન હોય તો શું થાય પેલો તો આમ કરે છે ને પહેલાં આમ કર્યું ને પહેલાં આમ કર્યું ને પહેલાં આમ કર્યું ને પેલા આમ કર્યું એટલે એટલે એવી રીતે થાય બધું સમજ્યા પણ જો ભગવાનનો મહિમાએ સહિત મહાત્મય હોય તો ભગવાનની મૂર્તિ ભગવાનના ભક્તોમાં હેત પ્રીત લાગણી પ્રેમ આ બધું વધે એટલા માટે શ્રીજી મહારાજે આ વચનામર્તની અંદર અઢાર ભક્તોના નામ લખ્યા છે આપણે કોઈ હતા નહીં આજે નગર કાંઈક નામ લાગી જા તો થોડાક વાળા પીડ્યા કાલનો કોનો પ્રસંગ હતો કાલે કારિયાણી ગામના માચા ખાચરની વાત આપણે કરી અને ત્યાર પછી તથા મૂળજી બ્રહ્મચારીની પણ વાત કરી હવે આવે ભુજવાળા લાધીબાઈ ને માતાજી આ ભુજના લાધીબાઈ હતા ભગવાનને કેવો મહિમા હતો એ લાધીભાઈને એટલો મહિમા ભગવાનનો કે એ મહિમાનો કોઈ પાર પામી શકે નહીં ભગવાન શ્રી એરિએ એક ફેર પરીક્ષા કરવા માટે કહ્યું કે લાધીબાઈ તમે આટલું કરો છો શાના માટે કરો કોને રાજ્ય કરવા માટે ત્યારે લાધીબાઈ કે મહારાજ હું તો આપને રાજ્ય કરવા માટે આ બધું કરું છું હવે એ મહારાજ કે જો અમને રાજી કરવા માટે જો કરતા હોવ તો અમે કહીએ એમ તમે કરશો તો કે હા મહારાજ તો કે તમે પરના કપડાં આ તમારા યોગના કપડાં છે ને એને કાઢી અને પરણાના કપડાં પહેરી અને માથે મોતી ભરેલી હેલ લઈ અને પાણી ભરવા બા કુએ ભર્યાઓ તો અમે તમારી ઉપર બહુ રાજી થઈએ એટલે માતાજી તો ઉપડ્યા માથે હેલ લઈને બાઈ પાણી ભરવા જતા કેટલી બાવીએ પૂછ્યું કે ભાઈ લાધી આ કોનું ઘર માંડ્યું તે આવા કપડા કપડાં મોતી ભરેલી હીંઢોણી માથે હેલ ને આ બધું હું ત્યારે લાલજીબાઈએ એમ કીધું કે વર માંડ્યું વર પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યુંસ હવે મારે કોઈ ખામી રહે નથી આજ સુધી હું ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન બધું કરતી હતી પણ મારા પ્રભુએ મને કીધું કે તમે અમને રાજી કરવા માગતા હોવ તો આવા વસ્ત્રોને ધારણ કરી અને ગામની ભાગોળેથી પાણી ભરી આવો ત્યારે હું એમને આજ્ઞાથી આ વસ્ત્ર પહેરી અને અહીંયા પાણી ભરવા આવી એટલે મહારાજ અતિશય પછી રાજી થયા અને એની હારે કોણ રહેતું હતું આ બીજા કંઈક બીજો બીજો પ્રશ્ન આવ્યો ને લાધીબાઈ ને માતાજી માતાજી કોણ હતા હે નહી લાધીબાઈ કીધું લાધીબાઈ જુદા એ ભુજના હતા અને આ માતાજી એ ઉદયપુરના મહારાણી હતા એ મહારાણી હતા અને ભગવાન ત્યાં એક મહારાજ પોતે બ્રાહ્મણનું રૂપ લઈ અને ઉદયપુર ગયા છે ગામની ભાગવડે બેઠા હતા અને ત્યાં ભગવાનની કથા અને કીર્તન એ ધ્યાન ધારણ એવું કરતા હતા એટલે એને જોઈ અને ગામની બીજી બાઈએ જોયું કે બાવા તો ઘણાય આવે છે અને ઘણાય આવી ગયા પણ આ બાવા જેવો કોઈ બાવો આવ્યો નથી કોઈની પાસે માગતા નથી કોઈને કહેતા નથી કાંઈને સ્વ ઇચ્છાથી મળ્યું તો ભોજન કરે છે અને ન મળ્યું તો ભગવાનનું ભજન સ્મરણ કથા વાર્તા એની રીતે કરે છે ગામની ભાગોળે વડનો સરસ મજાનો ઝાડ હતું ઝાડને તળે ઓટો હતો અને ઓટા ઉપર બેસી અને મહારાજ ભજન કરતા હતા અને એ વખતે એ સમાચારને કુશળ માતાજીને પુગાડ્યા એ માતાજીની પાસે જઈને વાત કરી કે આવી રીતે જમકુબાઈ નામ હતું એમનું હવે એ વાત કરી એટલે એને થઈ કહો હો જો આવા કોઈ સંન્યાસી હોય અને ભગવાનનું ભજન સ્મરણ કથા વાર્તા કીર્તન કરતા હોય તો એવાનો યોગ કરવામાં એની વાત સાંભળવામાં આપણને કંઈ વાંધો નહીં એટલે એમ કરીને કુશળકુમારબા જમકુબાએ ત્યાં બોલાવ્યા છે દરબારગઢની અંદર બોલાવીને પછી પૂછ્યું કે તમે કોના ભગત છો કોનું ભજન સ્મરણ કરો છો ત્યારે મહારાજે બ્રાહ્મણના રૂપમાં રહીને કીધું કે અમે તો કાઠિયાવાડની અંદર એક ગઢોલું કરીને ગામ છે અને એ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ વર્તમાન કાળે પ્રગટ થયા છે અમે એના ભક્ત છીએ અને એનું ભજન કરીએ છીએ આવા ભગવાન અમે ક્યારેય જોયા નથી કોઈની વાત સાંભળી નથી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એના દાસના દાસ થઈને ભગવાનનું ભજન શ્રવણ કરીએ છીએ સ્વ ઈચ્છાથી મળે તો ભોજન કરીએ છીએ ન મળે તો ઉપવાસ કરીએ છીએ આવી રીતે એ વાત જ્યારે કરી ત્યારે જમકુબાઈને એમ થયું કે જો આવા ભગવાન હોય આ પૃથ્વીને વિશે તો મારે તો એનો યોગ કરી અને ભગવાનનું ભજન કરી અને મારો જન્મારો સફળ કરી લેવો છે આ વાત કરી અને એને તો મનમાં બરાબર ગાંઠવાળી લીધી કે હવે આ રાજમાંથી નીકળવું કેમ આ તો અમે તો રાજાના રાણી છીએ આ તો અમને નીકળવા કેમ અમારી વાત કેટલાય પેરા હોય એટલે આ પેરાના બારથી નીકળવું કેવી રીતે તો લાધી આ જમકુબાઈ એવો ઉપાય કર્યો કે જે રાજમહેલ હતો રાજમહેલની પાછળના ભાગમાં બારી હતી એ બારીમાં બે ત્રણ સાડીઓ બાંધી અને સાડીઓને ઓથે લઈ અને ધીમે ધીમે નીચે ઉતરી અને ગઢ હતો ફરતો એ ગઢમાં પાણી નીકળવાનું એક મોટો હોલ હતો એ હોલમાંથી બહાર નીકળી ગયા અને રસ્તો ગઢપુરનો રસ્તો પકડ્યો ચાલવાનું ચાલુ કર્યું અહીંયા સવારે નિયમ પ્રમાણે ચાર સાડા ચાર પાંચ વાગે દાસીઓ આવી ગઈ છે મહારાણી સાહેબને નવરાવા ધોવરાવા કપડાં વસ્ત્રો અલંકાર આ બધું કરવા માટે એટલે દરવાજો ખખડાવે પણ દરવાજો ખોલતા નથી હવે દરવાજો નહીં ખોલવાનું કારણ રાજાને જઈને વાત કરી કે મહારાણી સાહેબનો દરવાજો આજે ખોલતો નથી એટલે રાજા પોતે આવ્યા અને ખખડાયું પણ દરવાજો ખોલ્યો નહીં એટલે એને દરવાજો તોડી અને અંદર જ્યારે જોયું ત્યારે અંદર કોઈ હતું નહીં અને પાછળની બારીએ ખોલી હતી અને ત્યાં સાડીઓ બાંધેલી અને એ જ્યારે એને તપાસ કરી પછી એની પાછળ વાર રવાના કરી છે કે ગમે ત્યાંથી પકડીને આવો જ્યાં મળે ત્યાં હવે ચાલતા ચાલતા તો લગભગ સવાર પડવા આવ્યું અને એને ખબર પડી કે વાર વાહે તો આવવાની જ છે પણ વારના અવાજ સાંભળ્યા અવાજો થાય લોકો બંદૂક ફોડે ક્યાંક હોય તો ખબર પડે હવે એ અરસામાં એક ઊંટિયું મરી ગયેલું હતું એ ઊંટિયાના ખોખાની અંદર ત્રણ દિવસ સુધી ત્યાં રહ્યા અને ત્રણ દિવસ પછી જ્યારે આ વાર પાછી વળી ત્યારે એ બહાર નીકળ્યા અને આગળ થોડે આગળ જતા એક નદી હતી નદીની અંદર જઈને સ્નાન કર્યું સ્નાન કર્યા પછી ત્યાં મહારાજ પણ આ બાજુથી થોડા ધીમે ધીમે થોડા આગળ આવ્યા અને બ્રાહ્મણનું રૂપ લીધેલું અને મહારાજે વાત કરી કે મહારાજને પૂછ્યું કે મહારાજ આપ ક્યાંથી આવ્યા તો કે અમે તો કાઠિયાવાડમાંથી આવ્યા છીએ અને અમારે હવે કાઠિયાવાડમાં પાછું જવું છે તો કે ક્યાં તમે જશો તો કે ભાઈ ભાવનગર જિલ્લાની અંદર એક ગઢડા કરીને ગામ છે એની બાજુમાં અમારું ગામ છે ત્યાં અમે રહીએ છીએ તો કે તમે સ્વામિનારાયણને ઓળખો તો કરે સ્વામિનારાયણ તો બહુ સારી રીતે ઓળખીએ છે સ્વામિનારાયણ તો ભગવાન છે અને એને ત્યાં તો કાયમ ભગવાનની કથા વાર્તા કીર્તન નાનક બધું બહુ સરસ પ્રોગ્રામો બધા થતા હોય ઉત્સવ સમયા થાય અને ત્યાં અમે અવરનવર જતા હોઈએ છીએ તો આપણે એમ કરીએ તમારે પણ ત્યાં જવું છે તો આપણે બે ધીમે ધીમે ચાલતા નીકળીએ હવે એ વાત કરી પછી તો એને પૂછ્યું કે બેન તમે તો કે અમે રાજાના રાણી છે જમકુભાઈ અમારું નામ છે અમારી પાસે વાર આવી હતી આ ત્રણ દિવસ સુધી હાંડિયાનું ખોખું અહીંયા આગળ મરી ગયેલું પીડું હતું એમાં સંતાનું બેઠી હતી અને આજે બહાર નીકળે છો ને હવે મને ભય રહ્યો નથી વાર પાસે વળી ગઈશ એટલે હવે કોઈ ભય નથી પણ એ ભય નથી એના હિસાબે હું હવે ગઢપુરની ધીમે ધીમે વાટ પકડું છું એટલે બંને જણા ધીમે ધીમે ઘેલા નદી સુધી આવ્યા હવે ઘેલા નદીની અંદર આવ્યા પછી મહારાજે કીધું કે આ ઘેલા નદી છે એની પાસે પુરુષોના વસ્ત્રો હતા એની પાસે બૈરાના વેસ્ટના વસ્ત્રો હતા નહીં કારણ કે જો બૈરાના વસ્ત્ર પહેરીને બહાર નીકળે તો કોઈને કોઈ ભાળે જાય ને કોઈને કોઈ રસ્તામાં હેરાન કરે એટલે એના હિસાબે જમકુભાઈ પુરુષના વસ્ત્રો પહેરેલા અને એ વસ્ત્રો પછી ત્યાં એને કીધું કે તમે ત્યાં બે બીજા બૈરા બધા કપડાં ધોવા માટે આવેલા એને કીધું કે બેનો હું પણ એક સ્ત્રી જાત છું નારીની જાત છું તમે મને જો એક જોડે કોઈ કપડાં આપો તો મારે મન સ્વામિનારાયણ ભગવાનને મળવા જવું છે પછી ત્યાં કોઈ બૈરાએ કપડાં આપ્યા અને મહારાજને તો કે હવે હું મારા ગામ જાઉં છું એમ કહીને મહારાજ થોડે દૂર ગયા અદ્રશ્ય થઈ ગયા પણ જે સ્વરૂપ એને અહીંયા સુધી લેવું એ જ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરના દાદાના દરબારમાં બિરાજમાન અને એ જ્યારે નાય ધોઈને પવિત્ર થઈ અને કપડાં પહેરીને મંદિરની અંદર આવ્યા છે દાદાના દરબારમાં ગયા ત્યાં મહારાજ પ્રગટ જોયા ત્યારે જોઈને એમ કે આ મને જે અહીંયા લઈ આવ્યા બ્રાહ્મણ નહીં કોઈ બાજુનો ગામનો નહીં પણ આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ પોતે મને અહીંયા સુધી લઈ આવ્યા રસ્તામાં મને સુખડીનું ભાતું આપે મને કંઈ બીજી વસ્તુ ખાવાની આપે એમ કરતાં ધીમે ધીમે ભગવાનની કથા વાર્તા કીર્તન કરતાં કરતાં અમને અહીંયા પહોંચાડી દીધા એ જ આ પ્રગટ ભગવાન છે અને પછી મહારાજને પગે લાગ્યા છે મહારાજના ચરણોમાં નતમસ્તક નમાવી અને મહારાજને બધી વાત કરી કે આવી રીતે હું ઉદયપુરની રાણી જમકુબાઈ મારું નામ છે મારે હવે ભજન ભક્તિ કરવી છે તમારા યોગમાં રહેવું છે તમારી સેવામાં રહેવું છે પછી મહારાજે કીધું કે તમે એક કામ કરો તમે રાજાના રાણી છો એટલે નથીને જો રાજાને ખબર પડે કે આ ગઢડા ગામની અંદર છે તો અમને પણ તકલીફ થાય અને તમને પણ તકલીફ થાય માટે તમે એક કામ કરો તમે રાજમાતા કહેવાઓ એટલે તમારું નામ આજથી અમે માતાજી પાડીએ છીએ અને તમે ભુજની અંદર જાઓ અને લાધીબાઈની સાથે રહી અને ભજન ભક્તિ કરજો એવી રીતે મહારાજે લાધીબાઈને ભુજ મોકલ્યા અરે જમકુબાઈને અને મહારાજની પાસે જ અરે લાધીબાઈની સાથે રહી અને ભજન ભક્તિ કરતા હતા પણ લાધીબાઈ અને આ માતાજી બેના એવા સામસામે કરાર થયા કે લાધીબાઈ જો પહેલા ધામમાં જાય તો જમકુબાઈને તેડવા આવે અને જમકુબાઈ ધામમાં જાય પહેલાં તો લાધીબાઈ તેડવા લાધીબાઈને તેડવા આવે આવા બંને જણાએ પાક્કા કરાર કર્યા અને એ કરારને અંતે જે ધામમાં પહેલાં ગયા એ પાછળવાળાને સાથે તેડ ગયા બેની એક સયાની અંદર અગ્નિ સંસ્કાર કરવામાં અંતે આવ્યો આવા ભગવાનના એકાંતિક આ લાધીભાઈ જમકુભાઈ ભક્ત હતા ત્યાર પછી લાધીભાઈ તથા માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશના આહિર પટેલ સામત હવે મુક્તાનંદ સ્વામીની તો શી વાત કરે કહીએ તો એને આપણે શું કહીએ પણ એક વખત મહારાજે સ્વામીની આરે થોડોક સંવાદ કરી અને મહારાજને કીધું કે મહારાજ શાંતિ થાય એવો કોઈ ઉપાય બતાવો ત્યારે મહારાજે એમને જન્મ ધારણ કર્યો ત્યારથી ઘરે રહ્યા અગિયાર વર્ષ સુધી ત્યાં સુધીની બાળ લીલા બધી બતાવી હવે એ બાળ લીલા બતાવી તો કે મહારાજ આ તો બધું લોક રિવાજનું હોય બધું એમાં કંઈ શાંતિ થાય નહીં પછી મહારાજે ઘરનો ત્યાગ કરી અને વન વિચરણ કરતાં કરતાં સાત વરસ એક માસ ને એક દિવસ સુધીનું જે વન વિચરણ કર્યું અને લોજમાં આવ્યા ત્યાં સુધીના ઇતિહાસો બધાએ બતાવ્યા હવે એ ઇતિહાસો બતાવ્યા ત્યારે કે મહારાજ આ તો બધું ઠીક છે હવે આ તો બહુ એમાં કંઈ શાંતિ થાય નહીં કોઈ ભગવાનની એવી વાત હોય ને વાતે કરીને જો શાંતિ થતી હોય તો આ જીવને કાંઈક બળ મળે એમાં પણ સ્વામીને શાંતિની વાત આવી નહીં ત્યારે ખરેખર તો તમે ભાગવત ગ્રંથ જુઓ તો શું છે ભગવાનને દિવ્ય લીલા ચરિત્રો સિવાય એમાં કાંઈ છે નહીં એટલે મહારાજા આગળ કહી દીધું ને કે ભગવાનના દેવીએ લીલેત્રો ગાવા અને સાંભળવા એમાં જે શાંતિ મળે એવી બીજે ક્યાંય શાંતિ મળતી નથી પછી મહારાજા લોજની અંદર આવ્યા અને લોજમાં આવ્યા પછી જે નવ મહિના સુધી ત્યાં ત્યાં જે કંઈ સેવા કરી એ બધું બતાવ્યું પછી ત્યાંથી રામાનંદ સ્વામીનો યોગ થયો દીક્ષા લીધી ગાદી ઉપર બેઠા સંપ્રદાયનું ધુરંધરાનું વહન કર્યું અને ઉત્સવ સમૈયા બીજું ત્રીજું જે કંઈ વન સત્સંગમાં વિતરણ કર્યું હોય આ બધી લીલાઓ બતાવી તોય સ્વામીને એ વાત સમજાણી નહીં પછી સ્વામી મહારાજ કે એક કામ કરો સ્વામી તમે આ કાનમ દેશમાંથી હરિભક્તોનો એક કાગળ આવ્યો છે અને એ તમારી જેવા મહાન વડીલ અને સત્સંગના ધુરંધર તો તમે એ લોકોને થોડોક સત્સંગ થાય કથા વાર્તા થાય ભજન ભક્તિ થાય એના માટે તમે કાલમ દેશમાં જાઓ એટલે સ્વામી કે મહારાજ બહુ સારું પછી આ વાત થઈ ગઈ પણ એમને સમાધાન થયું નહીં પછી સવારે એમનું જે મંડળ હતું મુક્તાન સ્વામીનું મંડળને લઈ અને સ્વામી તૈયાર થઈ ગયા પછી મોટા સંતો બધા ગોપાળાન સ્વામી હાજરમાં હોય કે બ્રહ્માન સ્વામી હોય સાંભળે ચૈત્યનાયંદ સ્વામી હોય કે બીજા સંતો જે કહેતા બધા યોગાન સ્વામી હોય આ સંતો બધા સ્વામીને રાધાવાવ સુધી વળાવા ગયા પછી રાધાવાવ જઈ અને એક નાનકડી સભા થઈ હવે એ સભાને વિશે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ગોપાળનંદ સ્વામીને કીધું કે સ્વામી મેં મહારાજને ત્રણ ત્રણ વખત પ્રશ્ન કર્યો કે શાંતિ થાય એવો કોઈ ઉપાય બતાવો ત્યારે મહારાજે એકની એક વાત કરી અને મને કંઈ વાત સમજાણી નહીં અને એકને એક વાત કરી આ વન વિચરણ કર્યું આ કર્યું તે કર્યું જન્મની લીલા અને બીજી લીલા એ બધું બતાવ્યું પછી ગોપાળન સ્વામીએ કીધું કે સ્વામી આ ભાગવત શાસ્ત્ર છે એની અંદર કઈ વાત છે એમાં તત્વજ્ઞાનની કે જીવને શાંતિ થાય એવો કોઈ ઉપાય હોય તો તમે બતાવો તો કે એમાં તો ભગવાનના બધા લીલા ચરિત્રો છે અને લીલા ચરિત્ર કરીને લોકો એમાં ખુશ રહેતા હોય છે ખુશ નહીં એમાંથી જે શાંતિ મળે છે એવી બીજે કોઈ સાધને કરીને શાંતિ મળતી નથી ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોને ગાવા અને સાંભળવા અને એ ચરિત્રોને પછી એના જે ઉત્સવ જ્યાં થયા હોય એનું મનન કરવું એનો નિધિધ્યાસ કરવો એના આપણે સ્મરણ કરીએ તો એનાથી આપણા જીવની અંદર બળ મળતું હોય છે અને એમાંથી શાંતિ થતી હોય છે એ જ ભગવાનનું દિવ્ય ચરિત્ર છે એનાથી બીજું કોઈ હોતું નથી એટલે આ વાત જ્યારે સ્વામીને કરવામાં આવી ત્યારે સ્વામીને એમ છું કે વાત તો બરાબર છે પણ મને એ વાત સમજાણી નહીં પછી ગયા સ્વામી કાનમ દેશની અંદર થોડો બે ત્રણ મહિના સુધી ફર્યા અને પછી મહારાજ પાસે પાછા આવ્યા અને આવ્યા પછી મહારાજના ચરણોમાં પડે મહારાજને માફી માગી મહારાજ આ જીવમાં આટલી અજ્ઞાનતા હોય પણ અજ્ઞાનતા કોઈ હોય નહીં પણ આ ચરિત્ર તો આપણને સમજાવવા માટેનું આ ચરિત્ર મહારાજે એને સ્વામીએ કર્યું બાકી સ્વામીને નો ખબર પડે એવું થોડું હોય કે સ્વામી તો બધું જાણતા હોય એટલે આવી રીતે આ મુક્તાનંદ સ્વામીનો મહિમા અને મહારાજનો મહિમા ગાવા માટે થઈ અને આ મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર થયું પછી આવ્યા બાળાક દેશના આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના કૃષ્ણજી અને મૂળજી હવે કૃષ્ણજી અને મૂળજી આ બંને ભગવાનના એકાંતિક ભક્ત હતા ભગવાનનું ભજન સ્મરણ કથા વાર્તા મહારાજ જ્યારે જ્યારે કચ્છ દેશની અંદર જાય ત્યારે મહારાજની હજુરી સેવામાં સાથે રહે અને આગળ આગળ જે કંઈ રસોડું કરવાનું હોય બીજા પ્રોગ્રામો જે કંઈ થતા હોય આ બધો પ્રોગ્રામ બધા બંને જેલા કરતા હતા પણ પછી એના સમય પછી સમય જતાં મનની અંદર એવો એક સંકલ્પ થયો કે આપણે હવે આ સંસારની અંદર જે કંઈ સુખ બુખ જે માણ્યું એ લઈ લીધું જે હવે ભગવાનનું ભજન કરવું છે સાધું થઈ જવું છે આવો જ્યારે સંકલ્પ કર્યો એટલે દ્રઢ સંકલ્પ કર્યા પણ ઘરવાળા કાંઈ રજા આપે ઘરવાળા તો ના પાડે ભાઈ ના એ અમારું શું આટલું બધું થયું હવે આ બાળ બચ્ચા છોકરા કાલ સવારે પરણાવવાના થાય એની જવાબદારી તમારી છે અમારી થોડી છે એટલે તમે હવે અહીંથી જતા રહ્યો તો એ કંઈ મેળ આવે નહીં એટલે તમારે તો હવે અહીં રહી ભજન કરો તમારે જે કંઈ હોય કહો તમે કોઈ કામ ઘરનું નથી કરવા પણ અમારી ઉપર એક મોભ કહેવાય તમે ઘેરે હોવ તો વડીલ તરીકે અમારી ઉપર મોભ કહેવાય એટલે તમે અહીંયા રહી અને ભજન ભક્તિ જે તમારે કરવું હોય કરો ભગવાન એમાં પણ રાજ્ય છે સાધુથી એક રાજ્ય થઈ જાય એવું નથી હોતું પણ સંસારમાં રહ્યા થકાય તમે ભજન ભક્તિને કથા વર્તન કરશો સત્સંગની સેવા કરશો ભગવાનના દિવ્ય ગાશો ને બીજાની પાસે જઈને એને ગૌરાવશો તો એ પણ ભગવાનનો રાજપો થશે માટે ભગવાનનું ભજન સ્મરણ કરવું એના જેવું બીજું કોઈ સુખ હોતું નથી એ સુખને લેવા માટે ભગવાન આપણને ભજન ભક્તિ કરીએ તો ભગવાન આપણને આ લોકમાંય સુખ્યા કરે અને પરલોકમાં પણ સુખિયા કરે સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપદમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર માધવમજ ઓ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય ફોટો ફોટો સજાનંદ સ્વામી અખિયા માનિંદરા પરાણી રે ફોટો ફોટો સજાનંદ સ્વામી હે મેં પછી થી પારે પછી આનંદોપી ધારો રે પડો પડો સજાનંદ સ્વામી હારે તમે જરા કસ જા પોરી ધોતી ઓરી પોડો પોડો સજાનંદ સ્વામી હારે તમે કેળનો પટકો છોડો રે પછી સાલ દુશાલા પોટો પોટો સજા નંદ સ્વામી હારે સ્વામી હે સાખી જોય જોય આનંદ પામી રે પોટોો સજા નંદ સ્વામી અખ राणी पोडो पोडो पडो सहजानन्द स्वामी पोडे प्रकलमुनि केश स्वामी नारायण दिव्यमुर्ते स्वामी नारा નદી વ્યમૂરથી સંતન કે વિસરામ હરે પ્રભુ સંતન કે વિસરામ પોઢે પ્રભુ સકલ મુનિ કે પરયાનંદ અક્ષર ઘન પ્રભુ ક્યો હે ભૂપરઠામ જયિ મિલત જનત રત માયા જય મત જનત રત માયા લહત અક્ષરધામ લહત પોડે પ્રભુ સકલ મુનિકેશ શરદ શેશ મહેશ મુન જપદ

नी केश प्रेमके परयाङ्कगण प्रभु करत सुखयरम् मुक्तानन्द चरण ढीङ्गुणा मुक्तानन्द चरण ગત જામ હારે પ્રભુ ગાવત આઠ જામ પ્રભુ સકલ મુનિકે શ્યામ સ્વામી નારાયણ દિવ્યા મોરતે સ્વામી નારાયણ વ્યમોરાતે સંતન કે વિસરા મરે પ્રભુ સંતન કે વિસરા મઢે પ્રભુ કેશ સહજાન સ્વામી મહારાજ જની જય શ્રી હરી કૃષ્ણ મહારાજ જની જય નારાયણ ભગવાનની જય